वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये वतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ તેરમું ભગવાન શ્રી હરિ વડા ગામમાં જાડેજા દરબાર લાખાજીને ત્યાં બિરાજમાન છે કેટલી અદભુત આ વાત આપણે સાંભળી રહ્યા છીએ મહારાજે સંતોને જમાડ્યા ભોજનમાં પણ સંતો ક્યારેય ભૂલ નહોતા કરતા જમતા જમતા પણ એ સંતો ક્યારેય મહારાજની મૂર્તિને ભૂલતા નહોતા આજનો માણસ એણે મોટામાં મોટી ભૂલ ખાવામાં કરી છે ન ખાવાનું ખાય છે ખોટી રીતે ખાય છે સારા સત્સંગી ભક્તો ગાળી ચાળીને વાપરતા હોય ચોખ્ખું જમતા હોય ચોખ્ખી રીતે નથી જમતા 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 મોબાઈલ જમતા જમતા ટીવી જમતા જમતા વાતો કરવી જમતા જમતા ગપ્પા મારવા જમતા જમતા હા હા હિહી કરવું આ એટલું બધું કોમન બની ગયું છે દાદા અન્નની સીધી અસર માણસના મન ઉપર છે જેવું અન્ન તેવું મન જેવો આહાર તેવા વિચાર આખી દુનિયામાં બગાડ જે ચાલુ થયો છે એની પાછળ મોટામાં મોટા બે તત્વો જવાબદાર છે તમારા ઘરમાં તમારા પરિવારમાં આ બે વસ્તુ ઉપર કાબુ આવી જાય તો ઘરમાં ભૂકંપ આવતો અટકી જશે એક ટીવી અને ઇન્ટરનેટ અને બીજું ખાવા પીવાનું છોકરાઓને નાના હોય ત્યારથી સમજાવો આ ખવાય આ ન ખવાય આવું ખવાય આવું ન ખવાય આવી રીતે ખવાય આવી રીતે ન ખવાય દાદા બહુ સમજવા જેવું છે અમે સાંભળીએ છીએ ને અમારા રૂવાડા ઉભા થઈ જાય બાવન વર્ષના હરિભગત હોય પચાસ વર્ષના ધર્મપત્ની હોય કરોડોપતિ હોય દીકરાઓ મોટા થઈ ગયા હોય સારા સત્સંગી કહેવાતા ને ગણાતા હોય એવા પરિવારમાં પણ એટલા મોટા મોટા ભૂકંપો આવે છે ને ત્યારે એમ થાય કે આનું કારણ કંઈક તો હશે કારણ વગર કાર્ય થતું જ નથી તમારા ઘરમાં આજે પ્રોબ્લેમ થયો તમારી પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય પાછળના દસ વર્ષનું તમે એનાલિસિસ જો કરી શકો ચોક્કસ તમને કારણ હાથમાં આવી જશે તમારા ઘરમાં કે અમારા ઘરમાં પ્રશ્ન છે એનું કોઈક કારણ છે વારંવાર કથામાં કહું છું દુઃખને દૂર કરે એને સામાન્ય માણસ કહેવાય દુઃખના કારણને દૂર કરે એને અતિ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ કહેવાય પેલો ઓર્ડિનરી માણસ છે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ છે પેલો સામાન્ય માણસ છે આ અતિ શ્રેષ્ઠ માણસ છે આ બે કારણ એવા છે જે તમારા પરિવારને તમારા સંપને તમારા સમાજને છિન્ન ભિન્ન કરી નાખે છે પૂજ્યપાઠ ગુરુજીનું એટલા માટેનું સૂત્ર ઇટિંગ એન્ડ બ્રેઇંગ ટુગેધર વન્સ અ ડે કીપ્સ ધ ફેમિલી બોન્ડેડ એક વાર સાથે બેસીને ભોજન કરો એક વાર સાથે બેસીને ભજન કરો સંતો ભોજન કરવામાં પણ ભૂલ નહોતા કરતા મહારાજની મૂર્તિને સંભારીને જમતા એ વળી કરતા ઘરનું કામ ઘડી વિસારિયે રે રૂડુ રૂડું નિત્ય સંભારિયે રે સારા સારા પરિવારમાં અત્યારે જમતા જમતા ટીવી ફોન અનિવાર્ય થઈ ગયા છે અનિવાર્ય દાદા યુગ એટલી સ્પીડ થી ખરાબ દિશામાં જઈ રહ્યો છે કોણ અટકાવશે કોણ બચાવશે તમે આવો મહારાજના દર્શન કરો કેવા મહારાજ છે અમારા દાદાઓના દર્શન કરવા કેવા દાદાઓ છે આ આનંદ આ ખુમારી આ મસ્તી આ મોજ કેને લીધે છે ધર્મમય જીવન છે સંયમ પ્રધાન જીવન છે તપો નિષ્ઠ જીવન છે તમને ભોગમાંથી આ જીવન નહીં મળે માટે આ કથા સાંભળવાની નથી થોડું વિચાર પણ માગી લે એવી કથા છે સંતો ભોજન કરવામાં ભૂલ નહોતા કરતા ખાવું પીવું બે સવું સો જોવું ચાલ્યા જવું કે સંતો ની એવી સઘળે ક્રિયા માટે મેં પેલા પણ વાત કરી હતી ભોજનમાં ત્રણ વસ્તુની જરૂરી છે પેલી વસ્તુ વસ્તુની શુદ્ધિ એટલે જે વસ્તુ વપરાય છે અનાજ છે લોટ છે ગ્રોસરી છે તેલ છે ઘી છે વાસણ છે આ બધી વસ્તુ પવિત્ર હોવી જરૂરી છે સત્સંગીના ઘરમાં આ પ્રશ્ન નથી હોતો મોટા ભાગના હરિભક્તોના ઘરમાં આ બધી વસ્તુ અમેરિકામાં તો ખાસ નવ્વાણું ટકા ચોખ્ખું હોય છે બીજા નંબરમાં છે વ્યક્તિની શુદ્ધિ રસોઈ બનાવનારી જે વ્યક્તિ છે પુરુષ હોય અથવા બહેનો હોય એની શુદ્ધિ એટલે શું સ્નાન કરી તન પવિત્ર હોય ભગવત સ્મરણ હોય કથા વાર્તા સાંભળતા હોય અત્યારે બીજો ટ્રેન્ડ ચાલ્યો છે એક બાજુ રસોઈ ચાલતી હોય બીજી બાજુ ટીવી ચાલતી હોય ગમે તેવી મૂવી ચાલતી હોય ગમે તેવા ન્યૂઝ ચાલતા હોય દાદા ગુરુજી હસતા હસતા કહીને ડિસ્કો સાંભળતા સાંભળતા રોટલી કરે એ રોટલી ખાઈને છોકરા શું કરે પછી ડિસ્કોચ કરે ડિસ્કો સાંભળતા સાંભળતા રોટલી કરે અને એ રોટલી ખાતા છોકરાઓ પછી ડિસ્કોચ કરે વસ્તુની શુદ્ધિ કર્યા પછી વ્યક્તિની શુદ્ધિ કર્યા પછી ભાવની શુદ્ધિ તો પણ એ અન્નમાં અનેક પ્રકારના દોષ છે રહેવાના એને કાઢવા માટેનો છેલ્લો લાસ્ટ ઉપાય છે ભગવાનને ધરાવી માનસી પૂજા કરી ભલે તમે એક મિનિટ માટે માનસી પૂજા કરો નાના દીકરાઓને શીખવાડો એક મિનિટ માટે અડધી મિનિટ માટે આંખ બંધ કરીને મને દુઃખ થાય માણસનો નેગેટિવ સ્વભાવ છે ને દરેક જગ્યાએ નેગેટિવ વસ્તુ જ જોઈ છે દાદા આખી દુનિયામાં એક પ્રેરણા લેવા જેવી બાબત એ છે ઈસ્લામ એની નબળી વસ્તુ જે છે છોડી દઈએ પણ સારી વસ્તુ આખી દુનિયાના ઈસ્લામમાં પાંચ વાર નમાજ કરનારા માણસોની કેટલી મોટી સંખ્યા કેટલી મોટી દાદા અમેરિકામાં લોકો એરપોર્ટમાં નમાજ કરે છે ધ્યાન સ્વામીને પૂછો અમે એરપોર્ટમાં હતા ટાઈમ હતો ચેપલ હતું મેં કીધું ચાલો આપણે જઈએ જોવા અમે ચેપલમાં ગયા દાદા બધા મુસ્લિમ બિરાદરો નમાજ કરતા હતા બીજો કોઈ નહોતો બીજા લોકોન ધર્મને જરૂર જ નથી બીજા લોકોને ભગવાન સાથે નાતો જ નથી ખાલી વાતો છે ભગવાનની તમે જમતા પહેલા ઠાકોરજીને જોડે રાખો સવારે જાગો ત્યારે ઠાકોરજીને જોડે રાખો સુવા જાઓ ત્યારે ઠાકોરજીને જોડે રાખો જે ભગવાન તમારી ડગલે ને પગલે રક્ષા કરશે એ વળી કરતા ઘરનું કામ રે રે તમને જમતા જમતા એક વાતની છૂટ આપું કથા સાંભળો આવી કોઈક સારી કથા સાંભળતા સાંભળતા તમે જમશો ને સારા વિચારો અન્ન સાથે તમારા મન સુધી પહોંચશે અસર કરશે જમતા જમતા સાવધાની રાખો માણસના જીવનમાં સૌથી વધારે અસર અન્નની છે માણસના જીવનના તમામ રોગ અને તમામ દોષ આ બંને માટે અન્ન જવાબદાર છે એટલે બોલું છું પુષ્કળ શાસ્ત્રોમાં વાંચ્યું છે ઉપનિષદોમાં વાંચ્યું છે આધુનિક ગ્રંથોમાં વાંચ્યું છે આપણા જીવનના રોગ અને આપણા જીવનના દોષ આ બંને માટે આપણો આહાર જવાબદાર છે માટે શું ખાવું અને કેવી રીતે ખાવું દાદા કેટલું સરસ કોઈ લખ્યું છે સાંભળો દાદા પાંચ વસ્તુ યાદ રાખવાની ક્યા ખાના કબ ખાના કેસે ખાના કિતના ખાના ઓર ક્યા ખાના સોરી હજી કંઈક રહી ગયું રાઈટ એકાદ વસ્તુ મિસ થાય છે ક્યાં ખાના કેસે ખાના કબ ખાના કીતના ખાના હજી એક વસ્તુ કંઈક મિસ થાય છે ક્યારેક રિપીટ કરી દઈશ તમને ખાવામાં વિવેકની જરૂર છે દાદા એમાં અત્યારે તો ખાસ ભૌતિક જગત પણ માને છે ભૂખ્યા રહેવાને કારણે માણસો જેટલા નથી મરતા એના કરતા વધારે વધુ પડતું ખાવાથી મરે છે અત્યારે ડોક્ટરો હવે પ્રિસ્ક્રિપ્શનમાં ડાયેટિંગ લખતા થઈ ગયા અમેરિકાના નાના બાર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષના સમજુ છોકરાઓ મોટા ભાગના ડાયેટિંગ કરતા થઈ ગયા ખાઈ ખાઈને શરીર એવું દડા જેવું ફૂલી જાય છે પંદર વર્ષનો સોળ વર્ષનો છોકરો બસો પાઉન્ડ સવા બસો પાઉન્ડ અઢીસો પાઉન્ડ પોણા ત્રણસો પાઉન્ડ વિચારતો કરો દાદા ક્યાં જશે એ પછી કારણ કે સંયમની બધી રેખાઓ તોડી નાખી છે સીતાજીએ એક જ લક્ષ્મણજીએ ના પાડી હતી આ રેખાની બહાર માતાજી નીકળતા નહીં દિવાલ નહોતી ત્યાં દરવાજા નહોતા ત્યાં બાઉન્ડ્રી નહોતી ત્યાં લક્ષ્મણજીએ પોતાનું તપ મૂકી અને એક નાની લીટી કરી હતી માતાજી છેલ્લી મારી વિનંતી છે આ લીટીની બહાર તમે ના નીકળતા કાળની તાકાત નથી મારું તપ મૂકી દઉં છું મારું જીવનમાં સમર્પિત કર્યું છે કાળ પણ તમારો વાળ વાકો નહીં કરી શકે પણ એક શરત છે કઈ શરત આ લીટીની બહાર ના નીકળતા અને માતાજી પાછા નીકળ્યા તો સીતા હતા સીતા એને પણ દુઃખ આવ્યું તો આપણને દુઃખ નહીં આવે દાદા કેવી સરસ વાત છે સુખ મે સુખ અધિક હિજે હા હરિકે વચન કો માનત તે હા રેધે સેધે વચન કુ માને વચન બિન સુખ સો દુઃખ હી જાને સુખ મે સુખ અધિક હિ જે હા કે વચન કો માનત તે હા એ સંતો સૌથી અધિક સુખ ભગવાનની આજ્ઞા પાળવામાં માનતા હતા અને શ્રીહરિની આજ્ઞાના ભંગથી મળતા સુખને તેઓ દુઃખ માનતા ભગવાનની આજ્ઞા લોપવાથી જે સુખ મળે એને દુઃખ માનતા હતા તેઓ વચનથી મોટું હરિકે વચન કુ માનત તેહા ભગવાનનું જે વચન હતું એને સૌથી અધિક માનતા હતા વચન બેન અધિક ને સમજત કોઈ અક્ષરધામ લગહિતબ જોઈ વચન અનુસાર મિલે સુખ જોઈ અધિક પ્રાપ્તિ માનત સો અક્ષર ધામ સુધીનું સર્વે સુખ મળતું હોય તો પણ તેને સંતો શ્રીહરિના આજ્ઞા વચનથી અધિક ગણતા નહીં વચનને અનુસારે રહેવાથી જે સુખ મળતું હોય તેને જ તેઓ અધિક પ્રાપ્તિ માનતા હતા શ્રીહરિના આજ્ઞા વચન બહારનું જે અધિક સુખ કહેવાતું હોય તેને સંતો યમપુરીના જેવું દુઃખરૂપ જાણતા તે સંતો બધા આ રીતે આજ્ઞા પ્રમાણે વર્તતા હતા તેમની મોટાઈ મુખથી શું કહેવી સંતો આવા મહાન હોવા છતાં જે કુબુદ્ધિવાળા છે તે બધા સંતોના મહિમાને ક્યારેય સમજતા નથી જેના અતિ ભાગ્ય ઉદય થયા હોય એવા ભાગ્યશાળી લોકો જ સંતોના મહિમાને સમજે છે

કરોડો જન્મના જેના પુણ્ય હોય ને સતા સદભી સંગ કથમ્ય જાડ્યમ ધિયો હરતી વાચી સત્ય માનો દિશતી પાપમો સાધુનો મહિમા શાસ્ત્રોમાં એટલો બધો લખ્યો છે એટલો બધો લખ્યો છે

સદ્ગુરુ આપણને ભગવાનમાં જોડે છે સદ્ગુરુ એટલે સાચા સંત સાચા સંત એટલે આ હરિચિત્રામ સાગરમાં જે આપણે વાતો સાંભળીએ છીએ ને આવા સંત પૂજ્યપાદ ગુરુદેવની એક એક ક્રિયા તમે જુઓ એમનું મિશન છે મને મળ્યા જે મહારાજ સામેવાળા જીવને મારે આપવા છે તમને અને અમને પૂજ્યપાદ ગુરુજીએ કેવી રીતે મૂર્તિમાં જોડ્યા શું આ અમેરિકાના વૈભવ વચ્ચે આવી રીતે કથા કરવી કે આવી રીતે કથા સાંભળવી તમને સરળ લાગે છે તમને સરળ હા કે ના તો કે તમે બધા સાંભળો છો આટલા બધા ભક્તો રોજ સાંજે તમે કથા સાંભળો છો અમે કથા કરી શકીએ છીએ કેટલા ફોન તમારા કરતા દસ ગણી પ્રવૃત્તિ અહીંયા લોયા ધામમાં ચાલે છે અત્યારે પણ તેમ છતાં આ થઈ શકે છે આપણે કરી શકીએ છીએ એનું કારણ મોટા સત્પુરુષ કૃપા છે આપણા ઉપર સંતોનો મહિમા એટલો અદ્ભુત છે પણ કોણ સમજી શકે માખી ચંદન પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય તેમ અભાગીનર ને કથા ગમે નહીં કા ઊંઘે કા ઉઠે જાય માખીનો નો સ્વભાવ છે સારામાં સારી વસ્તુ હોય સુગંધ હોય ચંદન જેવી સુગંધ હોય ત્યાં ન બેસે એ ક્યાં બેસે દુર્ગંધ હોય ને ત્યાં જાય માખીનું તો નામ શાસ્ત્રોમાં લખ્યું એટલે બોલું છું બાકી આજના માણસની વૃત્તિ માખી કરતા હલકી બીજા પ્રાણીની યાદ કરી લઉં ભૂંડ જેવી થઈ ગઈ છે કહીએ તો એ વાંધો નહીં તમે સારામાં સારા મીઠાઈ મેવાનો થાળ મૂકો ને એમાં મોઢું ન મારે આ એક એવું પ્રાણી છે એવી જગ્યાએ મોઢું મારે એનું નામ પણ બોલાય નહીં આજનો માણસ એટલો વિકૃતિથી ભરેલો છે હું કહું છું એટલા માટે આ અમેરિકાના કોઈક લેખકે લખ્યું છે એટલે દુનિયાની મોટામાં મોટી કચરા પેટી માણસના મનમાં છે કેવી રીતે સાફ કરશો હમણાં એક બહુ સારા સંત એમ વાત કરતા મને વાત એટલી બધી આમ વ્યાજબી લાગી કે માણસનું તન ગમે તમે સ્નાન કરો હતરવાર હાથ ધો બધું જ કરો કેમ કે આ વિષ્ટાનો ક્યારો છે નવે નવ દરવાજામાંથી અડાઈને એવી વસ્તુ નીકળે છે આંખમાંથી દાદા કાનમાંથી નાકમાંથી બીજું તો ગણાયું એવું જ નથી આ એકેય દરવાજેથી એવો માલ નથી નીકળતો જે આપણે વાપરી લો હમણાં આપણા સંતો કથામાં વાત નહોતી કરી એક દિવસ સારામાં સારો દૂધ પાક બનાવ્યો હોય દાદા એવો દૂધપાક બનાવ્યો હોય ઇલાયચી કેસર બદામ નાખી નામ માણસ તલ પાપડ થતો હોય પીવા માટે તાસળી ભરીને પી જાય અને પિતાની સાથે ઉલટી થાય અડધી મિનિટમાં પીધેલું બધું દૂધ બહાર નીકળી જાય ખરું સારામાં સારો દૂધ પાક અને આપણા શરીરને અડે તો અડધી મિનિટમાં કેવો બની જાય છે એમ થાય ચાલો પીજે હજી અડધું હમણાં જ પીધો છે ને આમાં હું બગડી ગયું આ કેટલું ગંદુ શરીર છે ગમે એટલી મહેનત કરો તન ક્યારેય પૂર્ણ પવિત્ર થવાનું નથી પણ તેમ છતાં તનને પવિત્ર કરવા આપણે મહેનત કરીએ છીએ અને થોડી મહેનત કરો ને તો માણસનું મન સંપૂર્ણ પવિત્ર થઈ શકે એવી શક્યતા છે પણ મનને પવિત્ર કરવા આપણે ક્યારેય મથતા જ નથી દલાઈ લામા બહુ સરસ વાત કરે માણસે વિચાર ઉપર વિચાર કરવાની જરૂર છે તેના ઉપર વિચાર ઉપર વિચાર કરો કે મારો વિચાર સાચો છે કે મારો વિચાર ખોટો છે વિચાર ઉપર વિચાર કરો મારા મનમાં જે તરંગો ઉઠ્યા ઘાટ સંકલ્પ થઈ રહ્યા છે સત્વગુણનો પ્રવાહ છે છે તમોગુણનો પ્રવાહ છે પૂજ્યપાત ગુરુજી એમ કહે ડાયો માણસ એ જ છે પોતાના ઘાટને ઓળખી શકે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા દીનાનાથ ભટ્ટને કહીને તમારા જેવો ડાયો હોય એને કોઈક સ્થૂળ ઘાટ દેખ્યામાં આવે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી ઘાટ સંકલ્પ થાય છે ત્યારે સ્વામીએ નર્મદાની રેતી મુઠ્ઠીમાં ભરી અને આમ વાવળતા બોલ્યા કે આમાં જેટલા રજકણ છે ને મહારાજ એટલા ઘાટ સતત ઉઠ્યા કરે છે ઘાટને ઓળખવા પણ કામ છે વિચાર ઉપર વિચાર કરવાની જરૂર છે સંતોનો મહિમા છે ને એટલો મોટો છે દાદા એટલી સરસ વાત છે ત્રણ ચાર દિવસથી આ વાત વાંચ્યા જ કરું છું તો જયારે નવરો પડું ત્યારે ભાગ્યશાળી હોય ને એને આ સમજાય છે અભાગ્ય જેવો શું સમજે લોકો કદાચ સંતોની સાથે રહે તો પણ તેમનો અવગુણ જ લે છે સંતોમાં અનંત અને અપાર સદગુણ હોય છે છતાં અવગુણ લેનારાને તે સદગુણ દેખાતા નથી જેમ ગાયના આંચળ પાસે ચોંટી રહેનારી ઇતરડી ગાયનું દૂધ પીતી નથી ગાયનું લોહી પીવે છે તેમ કુબુદ્ધિ અને દુર્ભાગ્યવાળા તે લોકો સંતોની સાથે રહીને પણ તેમના સદગુણોને તજી અવગુણ લે છે ઈતરડી જેવા હોય છે માણસો મહિમા વિનાના માણસો કેવા છે ઈતરડી જેવા અને મહિમાવાળા છે કેવા છે વાછડા જેવા મહિમા વાળો માણસ છે ને સદા તૃપ્ત હોય સદા પૂર્ણ કામ હોય સદા આનંદમાં હોય હ એમ કહી શકાય ભગવાનને જેટલો આનંદ છે ને એટલો મહિમા વાળા જીવને આનંદ છે મોટા એકાંતિક પુરુષને જેટલો આનંદ હોય ને એટલો મહિમા વાળા ભક્તના અને સંતના હૃદયમાં આઠેપહોર આનંદ હોય આપણે મહિમા કેમ નથી સમજાતો એના ત્રણ કારણ છે વચનામૃત પ્રમાણે એક મહારાજ એમ બોલ્યા આપણામાં સ્વભાવ હોય એ સ્વભાવ ઉપર સંત વાત કરે ત્યારે વાત ના કરનારા સાધુનો અભાવ આવે છે પોતાના સ્વભાવનો અભાવ નથી આવતો આ પહેલી વાત 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 બીજી વચનામૃતમાં મહારાજે કરી માન દેહાભિમાન એક એવું છે કે જેને કરીને જીવને વારે વારે સંત ભક્તનો અભાવ આવે છે અને ત્રીજું પૂર્વનો કંઈક મલિન સંસ્કાર એનો એવો હોય કે પહેલેથી જ ગયા જન્મમાં આગલા જન્મમાં ક્યારે એ સંતની સેવા નથી કરી પરિણામે આ જન્મે પણ સહજ રીતે એનું ચિત્ત ભગવાન કે સંતમાં નથી આ ત્રણ કારણ છે એક બે નાની વાત સાંભળીએ મહિમા કેવો હોય અને મહિમા સમજનારા કેવા હોય સાધુમાં પણ બધા મહિમા સમજનારા નથી હોતા કારણ કે ગુણાત્યાનંદ સ્વામી વાતો કરતા સ્વામીની વાતો સાંભળવા માટે દેશ પરદેશથી દૂર સુદૂરથી લોકો આવતા અને જૂનાગઢમાં જ રહેનારા સ્વામીના જ દીક્ષિત સંતો સ્વામીના જ શિષ્યો એ ક્યારેય વાતો સાંભળવા નહોતા બેસતા ગુણાતાનંદ સ્વામીને બોલવું પડ્યું આ ક્યાંથી ક્યાંથી લોકો વાત સાંભળવા આવે છે અને મહિલા માથે મંડળીઓ જમાવીને બેઠા છે એ ઉપર ગપ્પા મારતા હોય અને બે જણા સાંભળવા જતા એને પાછા અટકાવે

ધગધગતા અંગારા નાખ્યા મુક્તાનંદ સ્વામીના ચેલાઓ હતા મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુની સાથે રહેનારા સ્વામીને ખીચડીમાં કાકરા નાખીને ખવડાવે તો કરો આ દુષ્ટ પુરુષો કેવા હશે દાદા હવે મુક્તાનંદ સ્વામીની જોડે રહી એનો મહિમા ન સમજી શકે અરે ગોપાળાનંદ સ્વામી જોડે રહી એનો મહિમા ન સમજી શકે તો આજના તમે કે હું કેમ અભિમાન કરી શકીએ કે અમે મહિમા સમજીએ છીએ સાવધાન થઈ આપણે મહિમાની વાતો મારે માટે પણ હું વિચારું છું

કોઈ ગ્રંથ આખો લખાવાનો હશે લખાવ્યો સ્વામીએ લઈને આવ્યા ઉજાગરો કરીને ખૂબ મહેનત કરીને એમને એમ કે સ્વામી રાજી થશે સ્વામીની ઈચ્છા હતી ને આખો ગ્રંથ લખી નાખ્યો સ્વામી પાસે લાવ્યા સ્વામીએ ખોલ્યો પણ નહીં જોયો પણ નહીં આમ ફટ 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 ફાડીને નીચે નાખી દીધો આખી સભામાં હા થઈ ગયો અરે સ્વામી આ સાધુએ ઉજાગરા કરી રાત દિવસ એક કરી લોહીનું પાણી કરી આટલી મહેનત કરી તમે એની સામે ને જોયું શાંતાનંદ સ્વામીના ચહેરાની રેખા પણ બદલી નહીં શાંતાનંદ સ્વામી સામે સ્વામીએ જોયું શાંતાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું સ્વામી મારે મન તો તમારો રાજીપો મળે એનાથી હજી કંઈ નથી તમે વાંચીને રાજી થાઓ તો પણ હું રાજી અને તમે ફાડીને રાજી થાઓ તો પણ હું રાજી અને ગોપાળાનંદ સ્વામી જે રાજી થયા એ સાધુ ઉપર ધન્ય છે સાધુ અમે પરીક્ષા લીધી અને અમારી પરીક્ષામાં એકસો ને એક ટકા તમે મેળવ્યા મહિમાની પરીક્ષામાં સફળ થઈ ગયા વાહવાહ થાય પ્રોત્સાહન મળે હાર પહેરવા મળે નામ આવે આગળ બેસવા મળે ઉપર બેસવા મળે આમાં મહિમાની કોઈ પરીક્ષા નથી આપણે મહિમાનું આખું સ્વરૂપ જુદી કરી નાખ્યું છે વખાણ પ્રશંસા વાહવાહ એને મહિમા ગણે છે આમાં એક વસ્તુ મહિમા ન કહેવાય પાંચ ખાસડા રોજ મારે તો પણ સાધુનો અભાવ ના હોય આ મહિમા દાદા કડવી વાત કરે છતાં હિતકારી માને આ મહિમા તમે જોડે રાખો વચનામૃત થી મહાન બીજી કોઈ વાત નથી વચનામૃત થી શ્રેષ્ઠ બીજો કોઈ ગ્રંથ નથી વચનામૃત જેવી કલ્યાણ કરનારી બીજી વાત ક્યાંય તમને કે મને સાંભળવા મળવાની નથી દામોદર ભક્ત અમદાવાદ થી સેવા કરવા ગઢપુર આવ્યા સેવા કરતા હતા જે સંત જે સોંપે દોડી દોડી સેવા કરે ની એમાં એક સ્વામી એ ગારીઓ કરવાનું સોંપ્યું ગારિયો કરતા હતા બીજા સ્વામી આવ્યા એ ભગત થોડું પાણી લઈ આવ્યો ને પાણી લેવા મોકલ્યા ગારિયું સોંપનારા સાધુ એને જોયું અધૂરી સેવા મૂકીને જતા રહ્યા દામોદર ભગત પાણીની ડોલ લઈને આવ્યા બે લાફા ઝીકી દીધા સાધુએ હરિભગત ને કેટલા લાફા માર્યા આ સત્ય ઘટના કહું છું બે લાફા જોનારા સંતો ભક્તોને હરેરાટી ઉપડી ગઈ સાધુ આટલા નિર્દય તુરંત વાયુ વેગે વાત મહારાજ પાસે પહોંચી મહારાજ પણ ઉદાસ થઈ ગયા અમારા સાધુ કીડી જેવા જીવને દુખવે નહીં આટલા ઉગ્ર બની જાય હરિભગત ઉપર હાથ ઉપાડી લે સભા બોલાવી તાત્કાલિક બધાને ભેગા કર્યા સાધુને ઉભા કર્યા કડક શબ્દ મહારાજે કીધા પેલા સાધુને પોતાની ભૂલ રિયલાઈઝ થઈ હાથ જોડાય પણ મહારાજ તમે કહો તે પ્રાયશ્ચિત કરો કહું તે નહીં આ હરિભગતને દંડવત કરો જાહેરમાં અને ત્યારે દામોદર ભગત એ ઉભા થયા એને હાથ જોડીને મહારાજને કહ્યું મહારાજ એક મિનિટ મારી વાત સાંભળો માં દીકરાને મારે એ વ્યાજબી કહેવાય કે ન કહેવાય મહારાજ કહે મા તો મારે તો વ્યાજબી જ છે ને મહારાજ તો મારો પ્રશ્ન એ છે માં દીકરાને મારે ત્યાર પછી કોઈ માને એમ કે તું દીકરાની માફી માગ એ વ્યાજબી કહેવાય ગેરવ્યાજબી કહેવાય માને દીકરા પાસે માફી મગાવી એ તો વ્યાજબી ન કહેવાય દામોદર ભગત પોક મૂકીને રડી પડ્યા મહારાજ આ સાધુ મારી માં છે આજે બે લાફા માર્યા કાલે બીજા ચાર મારશે ને તોય મહારાજ મને વાંધો નહીં આવે પણ આવી સભામાં ભરી સભામાં આમ આ સાધુ ગળગળા થઈ અને મને જો દંડવત કરશે ને મહારાજ મારી છાતી ચીરાઈ જશે હા ચોધાર આંસુએ રડવા લાગ્યા શ્રીજી મહારાજ દામોદરને પણ ભેટ્યા અને પેલા સાધુને પણ ભેટ્યા એટલા માટે બે પાસ થઈ ગયા સાધુએ પણ મહારાજની વાત સવળી લીધી પોતાની ભૂલ સમજી લીધી સ્વીકારી લીધી સુધારી લીધી બંનેને ધન્યવાદ આપ્યા ભગવાન સ્વામિનારાયણનો આ સત્સંગ તમે જુઓ આ મહિમાના ઉત્તમ ઉદાહરણો તમે જુઓ આજે તો સાધુએ જય સ્વામિનારાયણ ના કીધા હોય દાદા કેટલાય કંઠી ગાઢ નાખી પચાસ વાર સાધુ બિચારા સામે જોઈને બોલ્યા હોય એકાદ વાર સાધુ સામે જોઈને ન બોલ્યા હોય કે સ્વામી તો મોટા થઈ ગયા આપણે સામે નથી જોતા લો ક્યારેક સ્વામી ઈઝીલી અવેલેબલ ના થયા હોય તો કે સ્વામી હવે બગડી ગયા લો માણસ ના મનમાં ક્યાં ક્યાં મહિમાની વાતો ને ક્યાં અપેક્ષાની વાત મહિમા કેવી દિવ્ય વસ્તુ છે એ તો સમય આવે ને ત્યારે સમજાય ઈતરડી જેવા માણસો સાધુની પાસે રહેતા હોય છતાંય રહેનારા જાજા છે ને ઈતરડી જેવા જ હોય છે દાદા કેવા હોય છે લોહી પીનારા એકદમ સાચું છે આ દાદા ઓને સત્ય છે આ બ્લન્ડ ટ્રુથ છે આ વાછડા જેવા કોઈક હોય છે ભગવાન વ્યાસને લખવું પડ્યું ભગવાન વ્યાસ કલમ તોડી નાખી હા દુર્ભગો બત લોકો ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા પૃથ્વીનો અધર્મ હરી નાખ્યો અસરોનો સંઘાર કર્યો શુદ્ધ ધર્મની સ્થાપના કરી પરમ ભાગવત પરીક્ષિત મહારાજ જેવા રાજા એના હાથમાં ધર્મની ધુરા સોંપી પણ ભગવાન વ્યાસને લખવું પડ્યું દુર્ભગો બત લોકોયમ આ લોક દુર્ભાગી છે કમભાગી છે છે કારણ ભગવાનને સમજી ન શક્યા લોકો સાથે રહેનારા પણ બધા ન સમજી શક્યા પણ ભગવાન વ્યાસ લોક બોલે છે દુર્ભગો બત લોકોયમ યદવો નિત રામ અપી લોકો તો દુર્ભાગી છે વધારેમ વધારે દુર્ભાગ્ય કોઈ હોય ને તો યાદવો ભગવાન કૃષ્ણના દીકરાઓ દુર્ભાગી હતા ભગવાનની સાથે રહેતા તા છતાં ભગવાનનો મહિમા ન સમજી શક્યા મહાત્મા ગાંધી એનું મૃત્યુ થયું એમની શ્રદ્ધાંજલિ સભા હતી એમની શ્રદ્ધાંજલિ સભામાં દિલ્હીમાં મહાદેવભાઈ પ્રવચન કર્યું મહાદેવભાઈ દેસાઈ આખી જિંદગી બાપુની સાથે રહેલા આખી જિંદગી બાપુ કેટલા શિસ્તમાં માનનારા કેટલા કડક અને કેટલા કડવા સ્વભાવના હતા એ મહાદેવભાઈના ઘણા બધા પ્રસંગો ઉપરથી જોવા મળે મહાદેવભાઈ દેસાઈ માટે સાહિત્યમાં ઉપમા આપવામાં આવી સાહિત્યમાં ઉપમા કેવું અગ્નિ કુંડમાં ઉગેલું કમળ આપી અગ્નિ કુંડમાં ઉગેલું કમળ એટલે મહાદેવભાઈ સાહિત્ય ઉપમા કેમ મહાત્મા ગાંધીનો તીવ્ર કઠોર કડવો સ્વભાવ રાતથી જિંદગી મહાદેવભાઈ કોમળ કમળની જેમ એને સહન કર્યો રડતા હૃદયે બાપુની શ્રદ્ધાંજલિ સભામાં બહુ પ્રવચનો થયા આખી દુનિયાના માણસો હતા એમાં દેશ વિદેશના મહાનુભાવે પ્રવચન કર્યા એમાં મહાદેવભાઈ દેસાઈ એક નાની વાત કરી બાપુ વિશે બોલવું જુદી વાત છે બાપુ વિશે લખવું જુદી વાત છે બાપુ વિશે સાંભળવું જુદી વાત છે પણ બાપુ સાથે રહેવું ને એ મહાદેવભાઈ દેસાઈને પૂછવું પડે સમજો છો ને તમે મહિમાની કસોટીમાંથી પાસ થવું ને એ બહુ કપરું હોય છે રામકૃષ્ણ પરમહંસ એની પરીક્ષામાંથી એક પાસ સ્વામી વિવેકાનંદ ખબર છે ને મહાપુરુષોને સમજી શકે કે સહી શકે એવા આ દુનિયામાં બહુ ઓછા માણસો પહેલેથી જ આ એક જનરેશન ગેપ કરતા પણ મોટી ગેપ છે આ એટલે જ્યારે જ્યારે મોટા પુરુષો થયા ત્યારે ત્યારે ભગવાન હોય ભગવાન જેવા એકાંતિક સદ્પુરુષો હોય નથી સમજી શક્યા બધા એટલે તમને કહું છું કેવી સરસ મહારાજ વાત કરે જુઓ તો એટલી સરસ વાત છે ને દાદા કથા આગળ ખસતી જ નથી બોલો જેમ ગાયના આંચળની પાસે ચોટી રહેનારી ઇતરડી ગાયનું દૂધ પીતી નથી તે ગાયનું લોહી પીવે છે તેમ કુબુદ્ધિ અને દુર્ભાગ્યવાળા તે લોકો સંતોની સાથે રહીને પણ તેમના સદગુણોને તજી અવગુણ લે છે ભગવાનના આજ્ઞા વચનને જે લોકો બરાબર પાળતા નથી તેઓ મરીને રાક્ષસ થશે અથવા તો દેવલોકને પામશે પરંતુ સંતોને માટે જે આવું કહેવું કે સત્સંગમાં કુસંગ છે એમ જાણવું લો ઘણા લોકો સંતો માટે પણ આવી વાત કરતા હોય એ તો નરકમાં જવાના એ તો આમ ક્યાં કરે છે એ તો આમ ક્યાં કરે છે એના અનંત સદગુણો જોયા વિના એના જીવનમાં જેમ દૂધમાંથી પોરા કાઢે એમ દૂધમાંથી પોરા કાઢનારા જીવો હોય છે આ જ મોટો કુસંગ ભગવાન અને સંતની હલકી વાત કરે હું એટલા માટે તમને વારંવાર કહું છું એક નાની પ્રતિજ્ઞા કરી લો એક નાની તમારા જીવનને સેફ બનાવવું હોય કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર બગડે ને ત્યારે સેફ ઝોન હોય દાદા કોમ્પ્યુટરને રિપેર કરવા માટે સેફ મોડમાં તમે ચાલુ કરો પછી કોમ્પ્યુટર રિપેર થઈ જાય એમાંથી બધું નીકળી જાય એમ તમારા જીવનને સેફ મોડમાં લાવવા માટે સેફ લાવવા માટે એક નાની વાત તમે નક્કી કરો કોઈ પણ નેગેટિવ વાત નિંદાની વાત ટીકાની વાત સાંભળવી જ નથી કેમ કે આપણને બહુ જાજુ સમજાય નહીં કોણ હારો કોણ ખોટો કોણ સાચો ને કોણ કાચો એ બધું પડવા કરતા હારું હોય એ બોલો દત્તાત્રેયને પણ સદગુણ મળ્યો અને રઘુનાથ દાસને ભગવાન સ્વામિનારાયણમાં પણ આ બે વૃત્તિ જ છે છે તમારે કોનો રસ્તો લેવો રઘુનાથ દાસનો કે ભગવાન દત્તાત્રેયનો બસ તો સારું જોઈ લો ગમે તેમાં હોય સારું સાંભળો સારું બોલો પણ ખબર નહીં દાદા નિંદામાં શું મહારસ પડ્યો છે મેસુભ ખાતો હોય હા ઓળ ઘોળ થઈ ગયો હોય ખાવામાં એવો ડૂબી ગયો હોય જેમ ગુલાબ જાંબુ ચાસણીમાં ને આમ ખાવામાં ડૂબી ગયો હોય આવો થઈ ગયો હોય દાદા ઊંચું જોતો હોય પણ એને બાજુમાં એટલું જ કહેવાનું છગનભાઈના દીકરાનું સાંભળ્યું આટલું બોલવાનું જોજો તમે શું થશે હે હું થયું કે આખો પાછું થયું પેલો રસ ફિક્કો થઈ જાય દાદા માટે નિંદાથી બચીએ નેગેટિવ વાતો થી બચીએ એમાં સંત અને ભગવાનની જ્યારે પણ હલકી વાત થાય છે ને સત્સંગમાં કુસંગ છે આના જેવું કોઈ બગાડનાર તત્વ નથી આત્માનું કલ્યાણ આનાથી જ બગડે છે માટે કેટલી સરસ વાત જો આવો છે સત્સંગમાં કુસંગ છે જે પોતાને આત્મા રૂપ માને અને સંતોને દેહરૂપ માને તે પણ સત્સંગમાં કુસંગ છે પાછો આ સત્સંગમાં એક બીજો કુસંગ મહારાજ બતાવે છે એ સાંભળજો તમે અત્યારે છે બહુ સારો ચાલે છે બહુ સ્મૂથ ચાલે છે સત્સંગના ડાયા કહેવાતા સત્સંગી ભક્તો એ બહુ સારી રીતે આ કુસંગ ચલાવે છે સાવધાન થઈને સાંભળજો દાદા મુંબઈમાં એક હરિભગત છે એની કથા સાંભળવા કોઈક જાય એટલે એ પેલા કથા કરે નહીં પેલા આની બધું સાંભળે અને પછી બધું સાંભળ્યા પછી શું કે ખબર જો ભાઈ તમે આટલું બધું કરીને આવ્યા છો ને પણ તમને હજી કોઈ યોગ્ય ગુરુ મળ્યા લાગતા નથી તમારે જરૂર છે કોઈ યોગ્ય ગુરુની એમ કરીને એક નહીં બે નહીં આ સંપ્રદાયના બધા જ અયોગ્ય અને યોગ્ય કોણ એક પોતે આ એકડો એવો પાકો કરાવે એકડો એવો પાકો કરાવે બીજાને પગે નહીં લાગવાનું બીજાની વાત નહીં સાંભળવાની બીજાની કથાની સાંભળવાની બીજાને દાન ધર્માદો નહીં આપવાનો બીજા પાસે જવાનું નહીં જો જશો તો તમે અક્ષરધામમાંથી બાદ થઈ જશો શું અક્ષરધામ તારા બાપનું છે આપણે એમ તે લાફો મારી દે આ તો મારે કહેવાય ને દાદા આ તો બધા સત્ય ઘટના મેં સાંભળે છે એટલે કહું હા આવા મહાકુસંગીઓ છે બોલો હા એક હરિભગત બીજા હરિભગત ને મળ્યા હમણાં થોડા સમય પહેલા અને કે તમે છો પણ હજી બાલ મંદિરમાં છો એટલે આ બધી વાતમાં કલ્યાણ ન થાય કલ્યાણ જો લેવું હોય ને તો તમારે પ્રોફેસર પાસે જવું પડે બોલો પોતે માને કોઈક સારા સંતને સારા એમાં અમારો કોઈ વિરોધ નથી પણ પોતાને જ સાચા માને એમાં ચોક્કસ પોતાને જ ભગવાન બુદ્ધ કહેતા જ લાગે ને તો બધું ખોટું અને પણ 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 લાગે ને તો બધું સાચું આ અમે આટલો શબ્દ આવે ને દાદા એટલે સમજુ સાવધાન થઈ જાઓ તમે ક્યાંક દુઃખદાયક છે આ ક્યાંક તમારી સાથે છેતરપિંડી થઈ જશે હવે સાંભળો શ્રીજી મહારાજ શું કહે છે દસ વીસ જણના કઈ ગુણ કહે અને બાકી બધાના આવું ગુણ કહે અમારા આ ભાઈ જુઓ અમારા આ ભાઈ જુઓ જુઓ દેખાય તમને આવા ક્યાંય બીજે લો અને પાછા પેલા ભાઈ પણ તૈયાર હોય પાછા દાદા કેસેટ તૈયાર જ આખી ગોઠવેલી કેસેટ છડી પુકારનારા બંદીશ બોલનારા વાત વાતમાં તેમને ન્યૂન કરી દેખાડ્યું તે તો ખળમાં પણ અત્યંત મોટા ખળ છે દુષ્ટમાં પણ મોટા દુષ્ટ છે એવા ખળ કોઈનું નામ લીધા વગર એવી રીતે યુક્તિપૂર્વક વાત કરે કે સાંભળનારો તેનો જ અધિક ગુણ લે બાકી બધાને ન્યૂન કરી નાખે સારો સાધુ એ છે પોતાની સારપ હોય પોતે શ્રેષ્ઠ હોય છતાં પોતાની શ્રેષ્ઠતાને મંદ રાખે બીજા જે સારા સાધુ હોય એનો મહિમા અને ખળ એ છે પોતે એટલો શ્રેષ્ઠ ન હોય છતાં પોતાને એટલો મહાન શ્રેષ્ઠ આટાટોપ કરીને આડંબર કરીને આસપાસના ચમચા માણસોને ગોઠવીને પણ એવું ગોઠવી દે કે આ નહીં આ જ શ્રેષ્ઠ છે એવું ગોઠવી દે મહારાજ બહુ ખીજાયા છે કોઈ મળી ગયો લાગે છે ખળ મનુષ્યને કળી શકાય નહીં ઓળખી શકાય નહીં તે બીજાના કરતા પોતાનું વર્તન વધારે સારું છે એવું દેખાડે અને સૌથી મોટો ખળ તો તે છે જે પોતાના વર્તનને સારું દેખાડવા પ્રયત્ન કરતો રહે અને કહેતો ફરે શ્રી હરિ તો સ્વયં કહે છે સહુ સંતોએ અને હરિભક્તોએ પોતાનું વર્તન નિષ્પાપ રાખવું અમારી આજ્ઞાથી વધારે વર્તવું નહીં અને કહ્યું હોય તેનાથી ઓછું પણ વર્તવું નહીં વચનામૃતમાં પણ મહારાજે ના પાડી વાર્તાના ગ્રંથોમાં પણ અનેક જગ્યાએ મહારાજે ના પાડી મેં કહ્યું હતું ભગવાનની આજ્ઞા કરતા વધારે વર્તન કરવું ને એમાં આપણું અભિમાન છે એના કરતા ઓછું વર્તન કરવું ને એમાં આપણી આળસ છે પ્રમાદ છે ગાફલાઈ છે કેવી રીતે મોટા પુરુષ એને પણ જેટલું કીધું હોય જેવું કીધું હોય એવું દાસ દાસભાવે કરવું ને હા આ સત્સંગમાં એવા સારા સાધુઓ છે એવા સાચા સાધુઓ છે એવા સાચા હરિભક્તો છે પણ આવા દુષ્ટ ખળ પુરુષો એક એવા સ્વામીજી છે દાદા કે એની પાસે જે જાય ને એ આ સંપ્રદાયના બીજા કોઈ સાધુ સાચા છે જ ને આવું માની લે એટલું સ્મૂથ ને એટલું ટેકનિકલ રીતે લોકો સમજાવે છે બીજા કોઈ કલ્યાણના દાતા નથી કલ્યાણનો એક જ દરવાજો છે અક્ષરધામનો એક જ દરવાજો છે આ ઉપર જતા રહેશે પછી શ્રીજી મહારાજે આ સાગરની વાત બોલું છું મારા શબ્દો ઓછા બોલું છું તમે સમજો આજે પુષ્કળ પ્રમાણમાં ચાલી રહ્યું છે સાચા સંત નાના નાના સંત હોય ને તો પણ અનંત જીવોના કલ્યાણ કરી શકે આ સંપ્રદાય પ્રગટનો છે આ સંપ્રદાયમાં એવા સાધુઓ એવા હરિભક્તો એવી સ્ત્રી ભક્તો સતસંગ મેહન બાઈયો જે હે મુક્ત અબ ભૂલ ગયે તે જે દિવસે આપણને સાચા સંતમાંથી સાચા ભક્ત માંથી ભાવ ખલાસ થઈ ગયો તે દિવસે સમજો આપણા કલ્યાણના મૂળ ઉખડી ગયા કલ્યાણનું પૂરું થઈ ગયું સારા સંતમાં ભાવ જગાડે એ સાચો સંત છે પણ બધી સારી જગ્યાથી તોડી નાખે પોતા સિવાયનું બધું અસત્ય કરાવી દે એ સાચા સાધુ નો ધર્મ નથી વિવેક શીખવાડે આ ખોટું આ સાચું સાવધાન કરે ખોટું હોય એ ખોટું બતાવીને ત્યાંથી કડવા શબ્દ કઈને પણ તોડે પણ એમાં એને પોતામાં જોડવાની દાનત ન હોય એમાં એને ભગવાનમાં જોડવાની દાનત હોય એમાં એને મોટા સત્પુરુષોમાં જોડવાની દાનત હોય જુઓ વધારે પણ વર્તે નહીં ઓછું પણ વર્તવું નહીં જે વર્તનમાં પાછો રહેતો હોય હવે બીજી વાત કરે છે મહારાજે શું કીધું એક તો મહારાજના શબ્દો વાંચું છું ક્યાં ક્યાં સત્સંગની અંદરનો કુસંગ છે વારંવાર સત્સંગની અંદર કુસંગ ક્યાં ક્યાં દેખાય છે મારે નામ ન દેવું જોઈએ શું કરવું હવે ચાલો જવા દો વાત નથી આપણે કરવી બરાબર મહારાજના શબ્દો વાંચી લઈએ દસ વીસ જણના કઈ ગુણ કહે બાકી બધાના અવગુણ કહે વાત વાતમાં બધાને ન્યૂન કરી દેખાડે તેને ખળમાં પણ અત્યંત મોટો ખળ જાણવો નંબર એક બીજી વાત ભગવાનની આજ્ઞાથી વધારે પણ ન વર્તે ઓછું પણ ન વર્તે આ સાચા ભગવાનના સંત અને ભક્તનું લક્ષણ છે આ તો વાતે વાતે પોતે કરતો હોય એમાં પોતાની મોટાઈ નહીં પોતાનું સર્વોપરી પણ દેખાડવા લાગે જો અમે જ આમ કરીએ બીજા તો કોઈ નહીં અમારે ત્યાં જ આવું બાકી તો ક્યાંય નહીં આમ જે વારંવાર જે સમાજ જે રાષ્ટ્ર જે પરિવાર જે કુટુંબ આને અંગ્રેજીમાં એક શબ્દ છે મેડનેસ ઓફ ગ્રુપ પોતાના ગ્રુપનું ગૌરવ નહીં ગૌરવ તો સારી વસ્તુ હોવું જ જોઈએ આપણે લોયાધામ પરિવારનું ગૌરવ છે લોયાધામ પરિવારનું આપણને ગૌરવ છે કે ગુરુજી આ બગીચો સરસ મજાનો લીલો છમ કર્યો છે ને પણ આ ગૌરવ જો અભિમાનના રૂપમાં પરિણમિત થાય તો આ ગૌરવ અભિમાન બની આપણા બધાનું પતનનું કારણ બને આપણે સારા છીએ આપણો પરિવાર સારો છે બહુ સાચી ભાવના છે આ ગૌરવ હોવું જોઈએ આપણે જ સારા છીએ આપણો જ પરિવાર સારો છે આપણો જ પરિવાર સાચો છે બાકી તો ગૌરવમાં અને અભિમાનમાં બહુ નાની ભેદરેખા છે બહુ નાની ભેદરેખા આળસમાં ને ધીરજમાં દાદા બહુ નાની ભેદરેખા છે સમજાય ને તો આળસ અને સમજણ પૂર્વક ની હોય તો ધીરજ ગુસ્સામાં ને જુસ્સામાં બહુ નાની ભેદરેખા છે સમજાય ને તો ગુસ્સો અને સમજી શકો તો જુસ્સો ગુસ્સામાં ને જુસ્સામાં બહુ નાની પાતળી ભેદરેખા છે એમાં આ વસ્તુ બહુ સમજવા જેવી છે ગૌરવ હોવું જોઈએ આપણને પ્રાપ્તિ જે મળી છે એનો કેફ હોવો જોઈએ અભિમાન નથી સારું ઘણી વાર અણસમજું માણસો ગૌરવને બદલે અભિમાન લઈ લે છે ત્રીજી વાત જેનાથી સાવ આ સત્સંગમાં બહુ ચાલ્યું છે અત્યારે દાદા ભયંકર ચાલે છે ભયંકર એટલે ભયંકર ચાલે છે બોલો મહારાજની વાતે કરીને મહારાજના શબ્દોના પ્રમાણે કરીને મહારાજના વચનાવૃત્તના કોટેશન મૂકી મૂકીને કહેવાય છે કે જો આપણે તો કોઈનું મોઢું જોવાય નહીં

કે જે અત્યંત ખળ અને માયાવી હોય તેને તો અમે પણ તરત ઓળખી શકતા નથી શ્રીજી મહારાજ એક વાર્તા કહે છે દાદા હવે સાંભળજો આજે શ્રીજી મહારાજ બહુ ઊંડા ઉતરીને આ બધી વાત કરે છે એમ લાગે છે કે શ્રીજી મહારાજને કોઈ ભટકાણો લાગે છે મહારાજના સમયમાં આવા બહુ દાખલા બનેલા સાલવે દ્વારિકામાં યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ ભગવાન આગળ માયા રચી સાલ્વ દેશનો રાજા હતો એનું નામ હતું સાલ્વ મહાભારતનું એક મહાન પાત્ર છે બહુ મોટો રાજા હતો બહુ પાખંડી હતો કપટી હતો કે સૌથી પાખંડ પૂજા છે અત્યારે ગોડ જેલમાં બેઠા છે કેટલા બધા જીવતા ભગવાનો જેલમાં છે કેટલા બધા રાજકોટ ગુરુકુલ મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી આજે હૃદયથી યાદ કરું કેવા નિર્મળ સંત હતા એમની સભામાં પ્રવચનમાં વારંવાર એક વાત કરતા કે ભગવાનનું ટૂંકું લક્ષણ શું એ ક્યારેય જેલમાં જાય નહીં એને કોઈ જેલમાં પૂરી ન શકે શ્રીજી મહારાજને પકડવા માટે આખી જિંદગી મહેનત કરી ભગવાન કૃષ્ણને પકડવા માટે આખી જિંદગી મહેનત કરી જેલમાં જેલમાં તો એ બધું ખુલી ગયું બહાર નીકળી ગયા ભગવાન ક્યારે જેલમાં જાય નહીં અત્યારે કેટલા બધા ગોડમેન બેઠા જ બોલો કપટ દંભ પાખંડ જે જેટલો આડંબર કરી શકશે ને એટલો કળિયુગમાં મોટો કેવા છે દાદા કળિયુગમાં બધું ઉલટું છે બધું જ ઉલટું છે દાદા હવે આ અવળી ગાડીમાં આપણે સવડું સમજવું કેટલું અઘરું સંસ્કૃતમાં દ્રષ્ટાંત આપ્યું એટલે બોલું છું જ્યાં બધા કપડાં વિનાના હોય ત્યાં કપડા વાળો કેવો કહેવાય આવું દ્રષ્ટાંત એટલે એટલે છું આપણે અત્યારે એવા સમાજ વચ્ચે છીએ જ્યાં બધા અવળી ગાડી ચલાવે ત્યાં આપણે સવળી વાતો કરવી થોડી કપરી છે પણ શાસ્ત્ર છે એટલે બોલી શકું છું મહારાજ સાથે રાખીને બોલું છું આ પીવડા મહારાજ સાંભળે છે ને બોલું છું કે ભક્તો સાવધાન થવા જેવો સમય છે ગમે તેની ગમે તેવી વાત તમે ન સાંભળો ગમે તેની ગમે તેવી વાત તમે ન સ્વીકારી લો એટલા માટે સદગુરુ અને સત્શાસ્ત્ર તેના વચને કરીને તમે વાતને સ્વીકારો આ બંને સાથે રાખો તમે ક્યારેય ભૂલા નહીં પડો સૂર્યનો પ્રકાશ હોય આપણી આંખ સારી હોય સ્વસ્થ હોય આ બંને ભેગું થાય ને તમને કાળું ને ધોળું દેખાઈ જશે ખાડો ને ટેકરો દેખાઈ જશે એમ શાસ્ત્ર અને સદગુરુ આ બંને તમારા જીવનમાં હશે ને તો તમને ઓટોમેટિક સત્યનો માર્ગ દેખાવા લાગશે ઓટોમેટિક પ્રોબ્લેમ છે 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 ઘણા છોડી દીધા જે એ ભગવાનનું વચન માને છે એની શ્રદ્ધાને ધન્યવાદ છે પણ એવાને જ્યારે એવા અસદગુરુ મળી જાય છે અને એમાં અંધશ્રદ્ધાથી જોડાય છે એવા સમાજે એવા મોટા ટોળાઓ એવા ભયંકર ટોળાઓ રચ્યા છે ખાલી વચનામૃતની બે ત્રણ જ વાત બીજી કોઈ આ વાત વચનામૃતની વાંચો બીજી કોઈ વાત નહીં આ વાત વાંચો લો સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને વચનામૃત મા મહારાજ બોલ્યા સારંગપુરનું અગિયાર મુ સાગરમાં તો ઘણી જગ્યાએ મહારાજ વાત કરી માટે આ બે વસ્તુ હોવી જોઈએ આ સાલ્વો હતો ને દાદા મહામાયાવી હતો કદાચ તમે પ્રસંગ સાંભળ્યો હશે કાશીના રાજા એની ત્રણ દીકરી હતી અંબા અંબિકા અને અંબાલિકા એનો સ્વયંવર રચાયો એ સ્વયંવરમાં પિતામાં ભીષ્મ ત્રણે ત્રણ દીકરીનું અપહરણ કરી નીકળી ગયા બહુ કથા લાંબી છે એમાં અંબા હતી એણે કહ્યું હું તો મનથી સાલ્વને વરી ચૂકી છું પિતામાં ભીષ્મને એમ થયું કોઈ સ્ત્રી મનથી કોઈ પુરુષને પસંદ કરી લે એટલે એની સાથે લગ્ન કર્યા એવી સ્ત્રી સાથે બળજબરી કોઈ કરવી યોગ્ય નથી શાસ્ત્ર પ્રમાણે અંબાને એમણે સાલ્વ પાસે સામેથી મોકલી દીધી એ સાલ્વ બહુ માયાવી હતો બહુ દંભી હતો બહુ પાખંડી હતો બહુ આડંબર કરતો બહુ આટાટોપ કરતો હોય કઈ નહીં દેખાડતો એટલું બધું ભગવાન કૃષ્ણ કરતા પણ એનો રાસ રચીલો વધારે હતો શું કર્યું એને શ્રીજી મહારાજ કહે છે જુઓ તેણે એકવાર અપહરણ કરીને પકડેલા વસુદેવને દેખાડ્યા બોલો એકવાર યુદ્ધમાં વસુદેવને પકડ્યા ભગવાન કૃષ્ણને ધમકી આપી કે તમારા પિતાજીને મેં કેદ કર્યા છે જુઓ અહીંયા આતંકવાદીઓ એવું કરે ને ઘણીવાર પહેલાં માણસને મારવા મહેનત કરે માણસ ન મરે ત્યારે પછી એના દીકરાને કે પત્નીને કે મમ્મીને પપ્પા ઉપાડી જાય આવી આતંકવાદી વિકૃતિ પ્રવૃત્તિ વેર ભગવાન સાથે છે અને પકડ્યા કોને વસુદેવની એ પણ એને છળ કરેલું ડુપ્લિકેટ બનાવેલા દાદા સાચા નહીં ભગવાન કૃષ્ણને હેરાન કરવા માટે વસુદેવને પકડ્યા શ્રી કૃષ્ણની આગળ આવીને

સંતો તો નિર્મળ જળના જેવા છે તેઓ અનેક લોકોની સંસાર પીડાને મટાડી દેનારા છે પણ મહારાજ એમ કહેવા માગે છે સાલ્વ જેવા દંભીને પાખંડી માણસો આવા સંતોના અવગુણ ઊભા કરીને આવા સંતોને હલકા દેખાડીને પોતે જ સારા શ્રેષ્ઠ અને સાચા છે આવું સિદ્ધ કરીને સંતોને હેરાન કરનારા ઘણા બધા સાલ્વ જેવા અસુર જીવો છે નિર્મળ સંતોમાં પણ જે દોષ દેખાડે તે તો સાલ્વ કરતાં પણ મોટા માયાવી છે निर्मल में दोष देखावत जेहा निर्मल में दोष देखावत जेहा सलवसे मायावी तेहा सलवसे माया वी तेहा वचनरूप महा कोट मे संता वचन रूप कोट मे संता નિસદે નહીં જો ધ્રુજતરહંતા નિસદે નહીં જો ધ્રુજતરહંતા છેલ્લી વાત વાંચું છું સાચા સંતને ઓળખવા માટે સાચા ભક્તને ઓળખવા માટે શ્રીજી મહારાજે કેવી સરસ મીઠી વાત કરી નિર્મળ સંતોમાં દોષ દેખાડે કે તો સાલ્વ કરતા પણ મોટા માયાવી છે વારે વારે બીજાના દોષ માઇક્રોસ્કોપ લઈને બીજાના દોષ દૂધમાંથી પોરા કાઢવાની પ્રવૃત્તિ જેની હોય એને સાલ્વ કરતા મોટા માયાવી જાણવા સંતો તો ભગવાનની આજ્ઞાના કિલ્લા વચ્ચે રહ્યા હોય છે છતાં ક્યારે તેનો ભંગ ન થાય આવા ભયથી દિન રાત કંપતા રહે છે આજ્ઞા પાળતા હોય છે છતાં પોતે ભગવાનની આજ્ઞામાંથી ભૂલ ન કરી જાય એના માટે સતત સાવધાન હોય સતત જાગતા હોય સાધુ સાવધાન હોય સાધુ હંમેશા જાગતો હોય સાધુ સરળ હોય સાધુ માયાવી ન હોય આડંબરી ન હોય પાખંડી ન હોય દંભી ન હોય દેખાડાપ્રધાન ન હોય આ બધા કપટી માણસોના લક્ષણ છે માટે આ બહુ સરસ શ્રીજી મહારાજની વાત છે હજી તો મહારાજ બહુ બોલ્યા છે દાદા હજી તો બે ત્રણ દિવસ ચાલે એટલું મહારાજ કહેવાના છે પણ વાત અત્યારના સમયમાં કામ લાગે છે તમને અને મને પણ ઘણી કામ લાગે છે માટે આપણે તેત્રીસ ચોપાઈ સુધીની વાત પૂરી કરીએ છીએ આગળની વાત આવતીકાલે વાંચીશું બધા ભક્તોને મારે જણાવવાનું તમે કથા સાંભળો છો ખૂબ સરસ કથા સાંભળો છો ઘણીવાર હરિભક્તો સાંભળનારા જે બીજી સારી સારી સંસ્થાઓ સાથે જોડાયા હોય છે એ લોકોના પણ ફોન આવે છે બીજી સારી સારી સંસ્થા બીજા સારા સારા સંતો સાથે જોડાયેલા લગભગ ત્રીસ થી ચાલીસ ટકા ભક્તો કથા સાંભળનારા છે પૂજ્યપાદ ગુરુજી આપણને સંસ્કાર એવા આપ્યા છે સારા સંત હોય રિસ્પેક્ટ ઓલ આદર સારા બધાને આપો બટ ફોલો વન આપણને એકાદ સારા સંત મળી ગયા પછી એ સંત જેમ કહે એમ કરીએ એમ આપણું કલ્યાણ છે રિસ્પેક્ટ ઓલ ફોલો વન હેત નન આદર સહુને આશરો એકનો આ સાચો માર્ગ છે શાસ્ત્રીય માર્ગ છે શ્રીજી મહારાજના સમયમાં પણ શિવલાલભાઈ શેઠ જેવા હતા ગોપાળાનંદ સ્વામીને વિશે અત્યંત ભાવવાળા હતા બરાબર તો કોઈ ગુણાતાનંદ સ્વામીને વિશે કોઈ મુક્તાનંદ સ્વામીને વિશે આદર સહુને આશરો એક સાધુ કરીએ કારણ કે પાંચ ની વાત માનવા જઈએ દાદા તો જા જા ડોક્ટર ઘણી વાર બગાડે એમ બધાની વાત સાચી છે પણ પેલો સમજી ન શકે તેનું કલ્યાણ બગડી જાય એને પેલા એમ થાય આહાચા કાહાચા પછી એમ થાય બધા ખોટા એટલે સારા સારા હરિભક્તો સારી સારી સંસ્થા સાથે જોડાયેલા સારા સારા સંતો સાથે જોડાયેલા ભક્તો કથા સાંભળે છે આપણે મહારાજને રાજી કરવા છે ભગવાન સ્વામિનારાયણને આપણે માથે રાખ્યા છે માટે વચનામૃત મહારાજનો દિવ્ય ગ્રંથ સદગુરુ સંતોની વાતો આ દિવ્ય ગ્રંથ એનો થોડો અભ્યાસ પણ તમે આ કથાની સાથે કરજો તમને પોતાને શ્રીજી મહારાજનો આ દિવ્ય સત્સંગ આ સત્સંગની દિવ્યતા એનો અનુભવ થશે શ્રીજી મહારાજ તો પ્રગટ છે આ સત્સંગમાં એવા એવા હરિભક્તોના પ્રગટ અનુભવો સંતોના એવા પ્રગટ અનુભવો પૂજ્યપાત ગુરુજીની કૃપાથી નાની જોઈએ છીએ ત્યારે એમ થાય કે આપણને જે મળ્યું મળ્યું છે છે ને કેરેટ ગોલ્ડ બસ આપણે સાવધાની એટલી જ રાખવાની છે કે આમાં માયા કઈ ભેળસેળ ન કરી દે આપણું મન મૂર્ખામી કરીને આમાં કઈ ભેળસેળ ન કરી દે આપણી બુદ્ધિ તર્ક વિતર્ક કરીને આમાં કંઈ ભેળસેળ ન કરી દે માટે આ સરસ વાતો છે તમે સાંભળો છો ધન્યવાદ આમાંથી કંઈ વાંચજો કંઈક વિચારજો સાગર ગ્રંથ કે બીજા ગ્રંથો તમારા ઘરમાં વસાવી એનો પણ થોડો અભ્યાસ રાખજો આગળની વાત આપણે આવતીકાલે બધા ભક્તો જરૂરથી મંતવ્ય લખજો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ मदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे